સિંહાસન આસનમાં ખાસ કરીને આપણો આકાર અને આપણી મુખ મુદ્રા સિંહ જેવી થતી હોવાથી આને સિંહાસન કહેવામાં આવે છે. પદ્ધતિ: બંને પગને આગળ સીધા રાખો અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા એકદમ નોર્મલ. ધીરે ધીરે શ્વાસ લેતા બંને પગોને ઘૂંટણમાંથી વાળી અને પાછળની બાજુમાં લાવો. એડીઓ નિતંબની બંને બાજુ રહેવી જોઈએ એ રીતે શરીરની બેઠક વ્યવસ્થા કરો. બંને હાથના પંજાને બંને પગના ઘૂંટણ પર રાખો અને હવે બંને નસકોરામાંથી અને તેમજ મુખમાંથી થોડો થોડો શ્વાસ છોડવાની શરૂઆત કરતા કરતા મુખમાંથી જીભને એકદમ બહાર કાઢો. જીભ નીકળે ત્યાં સુધીમાં શ્વાસ પૂરો થઈ જવો જોઈએ. ત્યારબાદ હવે શ્વાસ લેવાનું બંધ કરી કમર ટટ્ટાર રાખો અને ચહેરો એ રીતનો બિહામણો કરો કે જેથી કરીને ચહેરાના બધા જ સ્નાયુઓ ખેંચાય. બંને આંખો જેટલી ખુલે તેટલી ખુલ્લી રાખો અને એકદમ સામું જુઓ. આ સ્થિતિમાં 6-8 સેકન્ડ સુધી રહેવું. ફાયદા: સ્મરણ શક્તિ વધારવા માટે કહેતા કે વિદ્યાર્થીઓ માટે આ આસન ખૂબ જ ઉપયોગી ગણાય છે. ગળાની કે અવાજની તકલીફ થઈ હોય અને કાકડા સૂજી ગયા હોય ત્યારે આ આસન દવાનું કામ કરે છે. અને થાઇરોઇડના દર્દીઓ માટે તો આ આસન રામબાણ ઇલાજ છે. શ્વસનતંત્ર અને સ્વરયંત્ર ઉપર આ આસન ખૂબ જ અસર કરે છે. આ આસનથી છાતી અને પેટના રોગો દૂર થાય છે. આ આસન ખાસ બોબડાપણું મટાડે છે અને આંખ કાન તથા ચામડીને ઘણો લાભ પહોંચાડે છે. આ આસનથી મુખની સુંદરતા અને કાંતિની વૃદ્ધિ થાય છે.